અને આ વર્ષે તમે કપાસનું કયું બિયારણ વાવવાના છો તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો, જેથી બીજા કોઈ ખેડૂત મિત્રોને ફાયદો થાય, તે આ વર્ષે કપાસનું બિયારણ એક જે ગયા વર્ષે સૌથી સારો ઉતારો મળ્યો હોય એ કપાસનું બિયારણ ખેડૂત મિત્રો આ વર્ષે વાવી શકે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિશન સિંહ, કૃષિ નિષ્ણાંત. આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, હવે કપાસના વાવેતરની સિઝન નજીક આવી રહી છે, તો આજની કૃષિ માહિતીમાં આપણે કપાસના વાવેતર ક્યારે કરવું, એટલે કે વહેલું કરવું કે મોડું કરવું, તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું. જો તમને અમારા દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો, અને જો તમને માહિતી સારી લાગતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ અવશ્ય જણાવજો. હવે આપણે વાત કરીએ તો કપાસનું વાવેતર ક્યારે કરવું, વહેલું કરવું કે મોડું કરવું કે સમયસર કરવું. તો સૌ પ્રથમ વાત કરીએ તો ખેડૂત મિત્રો, થોડા ઘણા ખેડૂત મિત્રો કપાસનું વાવેતર એપ્રિલ અને મે મહિનામાં કરતા હોય છે, એટલે કે કપાસનું વાવેતર 20 એપ્રિલથી 10 મેની વચ્ચે કરતા હોય છે. તો આ કપાસનું વાવેતર ઘણું બધું વહેલું કહેવાય. જો તમે આ પ્રમાણે કપાસનું વાવેતર કરશો તો તમારા કપાસની ખેતીમાં સૌ પ્રથમ આત્મઘાતી ઈયળ એટલે કે ગુલાબી ઈયળનું ખૂબ મોટું નુકસાન જોવા મળશે. આના કારણે તમારું સૌથી મોટી અસર ઉત્પાદન પર જોવા મળશે. અને વાત વહેલા વાવેતરના કારણે કપાસમાં જ્યારે ફાલ લાગે હોય ત્યારે વરસાદનો પણ સમય થાય છે, તો જે ફાલ લાગ્યો હશે તે વરસાદના કારણે ખરાબ થઈ જશે. તો ખેડૂત મિત્રો, કપાસનું વહેલું વાવેતર કરવાથી સૌથી આ બે મોટા પ્રશ્નો જોવા મળે છે. સૌથી મોટો પ્રશ્ન ગુલાબી ઈયળ અને વરસાદના કારણે શરૂઆતનો જે ફાલ લાગેલો હોય છે એ ફાલ ખરાબ થઈ જવાના પ્રશ્નો. તો ખેડૂત મિત્રો, બધાના મનમાં પ્રશ્ન થાય કે કપાસનું વાવેતર ક્યારે કરવું. તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કપાસનું વાવેતર લગભગ જૂન મહિનામાં, એટલે કે તમે 10 જૂન આજુબાજુ કપાસનું વાવેતર કરી શકો છો. 10 જૂન પછી તમે ગમે ત્યારે કપાસનું વાવેતર કરી શકો છો. તો તમે આ રીતે કપાસનું વાવેતર કરશો તો કપાસના વાવેતરનું આ સમયસર કપાસનું વાવેતર કહેવામાં આવશે. તો તમે આ રીતે જૂન મહિનામાં વાવેતર કરશો તો લગભગ 15 જૂન પછી વરસાદના આવવાની પણ શરૂઆત થઈ જશે, એટલે કે કપાસનો વિકાસ પણ ખૂબ ઝડપી થશે અને વિકાસ સારો થશે. અને જે પાછળથી વરસાદમાં જે આપણે વાત કરીએ તો ફાર્મમાં જે નુકસાન થાય છે એ નુકસાન પણ નહીં થાય. તો દરેક ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી છે, તો આ વર્ષે કપાસનું વાવેતર 10 જૂન પછી એટલે 10 જૂન આજુબાજુ તમે કરશો તો તમને કપાસની ખેતીમાં ચોક્કસ ફાયદો થશે. અને જે પાછળથી આ ગુલાબી ઈયળનો અટેક જોવા મળશે તે ગુલાબી ઈયળનો અટેક પણ જોવા મળે નહીં. અને બીજું કે ખેડૂત મિત્રો, કપાસના વાવેતરમાં તમે જે વહેલી પાકતી જાતો છે એવી જ કપાસના વાવેતરમાં પસંદ કરવી, જેથી પાછળથી તમે દિવાળી સુધી તમારા ખેતરમાંથી કપાસ નીકળી જાય અને જે પાછળથી ગુલાબી ઈયળ આવશે તે ગુલાબી ઈયળના નુકસાનથી પણ તમે બચી શકશો. તો ખેડૂત મિત્રો, તમને આ કૃષિ માહિતી કેવી લાગી? જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, અને આ વર્ષે તમે કપાસનું કયું બિયારણ વાવવાના છો તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો, જેથી બીજા કોઈ ખેડૂત મિત્રોને ફાયદો થાય, તે આ વર્ષે કપાસનું બિયારણ એક જે ગયા વર્ષે સૌથી સારો ઉતારો મળ્યો હોય એ કપાસનું બિયારણ ખેડૂત મિત્રો આ વર્ષે વાવી શકે. આભાર. જય જવાન, જય કિસાન.